હાલોલ તાલુકામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રણસિંગા ફૂંકાયા. પંચમહાલ જિલ્લાના કાલોલમાં સરદાર ભવન ખાતે કોંગ્રેસ સમન્વય સમિતિની મિટિંગ તારીખ 20/12/2020ના રોજ સવારે 10:30 કલાકે મળી હતી. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષ સફળતા મેળવે તે સંકલ્પ સાથે આહવાન કરવામાં આવ્યું. તેમાં જિલ્લા સંયોજકો, તાલુકા સંયોજકો, જનમિત્રોને ઉપયોગી માર્ગદર્શન આપવા તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ઉમેદવારી કરવાની હોય તેવા દરેક કાર્યકરોને સાથે લઈ જેમાં મિટિંગ કરી હતી. તેમાં ઉપસ્થિત બાલાસિનોરના ધારાસભ્ય અને પંચમહાલ જિલ્લાના પ્રભારી અજીતસિંહ ચૌહાણ, પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજીતસિંહ ભાટી, માજી મંત્રી ઉદયસિંહ બારિયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી અને ઘોઘંબા તાલુકાના પ્રભારી રફીકભાઈ તિજોરીવાલા, ગત 2017ના વિધાનસભાના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ પરમાર, ઘોઘંબા તાલુકાના પ્રમુખ ચેતનસિંહ પરમાર, કાલોલ પ્રમુખ નરવસિંહ પરમાર, પંચમહાલ જિલ્લા એસસી સેલના પ્રમુખ રાજેશભાઈ, પંચમહાલ જિલ્લા સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ કોઓર્ડિનેટર સાજિદ વલી સહિત કાલોલ તાલુકા કોંગ્રેસના યુવા આગેવાનો સહિત વિવિધ સેલ સંગઠનના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ભાવિનભાઈ પરમાર, પંચમહાલ. કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લાના પ્રમુખશ્રી અને હું પ્રભારી તરીકે આજે કાલોલની સરદાર ભવન ખાતે એક મિટિંગ મળી અને એમાં સંયોજકો, જિલ્લા અને તાલુકાના સંયોજકોને વિશેષ માહિતી પૂરી પાડવામાં આવી. કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવા માટે અને તાલુકા અને જિલ્લાના ઉમેદવારો અહીંથી જ પસંદ થાય એવી ચર્ચા પણ કરવામાં આવી. એ સિવાય ખેડૂતોને જે કંઈ અન્યાય થઈ રહ્યો છે અન્યાય વિશેની પણ વિસ્તૃત ચર્ચા કરી કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવા માટેના પ્રયત્નો કરવાના સલાહ સૂચનો આજે રોજ આપવામાં આવે. તમારું નામ અને હોદ્દો? હું બાલેશ્વર તાલુકા નો ધારાસભ્ય શ્રી અને પંચમહાલ જિલ્લાના પ્રભારી તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે. એ અર્થે હું પંચમહાલની જુદી જુદી મિટિંગોની માં હાજરી આપી રહ્યો છું. જિલ્લા અને તાલુકા પંચાયતની રોજાનારી ચૂંટણીઓ અનુસંધાને સમગ્ર પંચમહાલ જિલ્લામાં ઉમેદવાર પસંદગીમાં અને સંગઠનની કામગીરી સુરત સારી રીતના ચાલે એ માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના પ્રમાણે સમગ્ર પંચમહાલ જિલ્લાના તાલુકા મથકે સંકલનની મિટિંગનું આયોજન થઈ રહ્યું છે. જેના ભાગરૂપે આજે કાલોલ તાલુકાની સંકલન કમિટીની મિટિંગ કોંગ્રેસના આ તાલુકાના તમામ આગેવાનો, હોદ્દેદારો, સંયોજકો અને જનમિત્રોની ઉપસ્થિતિમાં ખૂબ જ સારા વાતાવરણમાં યોજાયેલ હતી અને આગામી સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં કાલોલ તાલુકામાં કોંગ્રેસ સફળતા મેળવે એની વ્યૂહરચનાના ભાગરૂપે ચર્ચા વિચારણા કરવામાં આવેલ અને સાથે દિલ્હીમાં જે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે એને પણ સમર્થન આપી આજે જ્યારે 24 ખેડૂતોનું ત્યાં મૃત્યુ થયું છે એમના પ્રત્યે પણ શ્રદ્ધાસુમન વ્યક્ત કરી એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને આવનાર સમયમાં સમગ્ર પંચમહાલ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાર્ટી સફળતા મેળવે એ અભિગમ સાથે કોંગ્રેસ આગળ વધી રહી છે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે આગામી ચૂંટણીમાં પંચમહાલમાં કોંગ્રેસ ખૂબ જ સારો દેખાવ કરી સફળતા મેળવશે. અજીતસિંહ ભાટી, પ્રમુખ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ, ગોધરા.